અહીંયા ચાર ખૂણા બન્યો હા તો ચાલો આપણે શીખીએ રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે તેઓ એક સરખું કામ કરવું એમને ગમે છે એક દિવસ તેઓ દિવાસળીથી આકરો બનાવી રહી હતી સહેલાઈ તેમને એક પડકાર આપ્યો રોહિણી એક આકૃતિ બનાવશે મોહિની તેને જોયા વગર જ આકૃતિ બનાવશે પરંતુ પ્રશ્નો પૂછી શકે છે અરે આ તો ખૂબ સરળ છે જુઓ આ બાજુ એક બેન બેઠા છે અને કે છે ચલ દિવાસળી મુખ એની સાથે બીજી જોઈન્ટ કર બીજી કર આડી ત્રાસી મૂક એમ કરતા અને એક પ્રશ્નો પૂછતા જાય છે અને એક બીજો આકાર બનાવતા જાય છે તો જુઓ આ રોહિણીએ આકાર બનાવ્યો રોહિણીએ આ આકાર બનાવ્યો જોયો હા એમાં આ બંધ જો મોહિની તે આકૃતિ બંધ છે કે ખુલ્લી મોહિની પૂછે છે તો બંધ છે ને તે આ રોહિણી કે તે આકૃતિ બંધ છે જો આકૃતિ આ બંધ છે મોહિની તેમાં કેટલી બાજુની રોહિણીનો આકાર ના મોહિની આકાર તો એને પણ બંધ બનાવ્યું બંધ આકૃતિ છે આ એને પણ છ બાજુ એક બે ત્રણ ચાર પાંચ અને છ બાજુ છે તો સરખો જ આકાર છે બંધ આકાર છે તો હા તેની પણ બાજુ છે પણ સરખો આકાર દેખાતો નથી તેથી મોહિનીએ ફરી પ્રયત્ન કર્યો અને બીજો આકાર આ રીતે બનાવ્યો એની પણ છ બાજુ છે પણ આકાર સરખો નથી ચાલો તો જે છ બાજુ વાળા બંધ આકાર છે તો હા પણ રોહિણી તેના જેવો જ આકાર બનાવ્યો તે અલગ બનાવ્યો ને તમે કઈ રીતે બતાવી શકો કે આકાર એકબીજાથી અલગ કેવી રીતે પડે છે તો ખૂણાઓથી અલગ પડે હે ને જો આ રીતે આ ખૂણા હોય તો બીજા ખૂણા હે આ રીતે હોય ખૂણા અલગ અલગ હોય કે નહીં તો ખૂણાઓથી અલગ પડે હાના થી પડે ખૂણાઓથી ચાલો તો હવે જો મેં દિવાસેડીઓના ખૂણાને ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યો હોત તો આવી જ આકૃતિ બનાવી શકત જો ખૂણા થી પૂછતે તો ચાલો એક ખૂણો મોટો કેવો છે તો જો આ એક મોટો છે ચાલો આ એ નાનો છે આ મોટો છે આ પણ મોટો છે આ નાનો છે આ મોટો છે ચાલો આ રીતે ખૂણા પરથી પૂછીને રોહિણી અને મોહિની આ બે આકૃતિ છે છે શું તો દરેક ખૂણા અલગ અલગ પ્રકારના છે મોહિની અને રોહિણીના સરખા નથી જુઓ દિવાસળીઓ કેવી રીતે એ નાનો ખૂણો અને મોટો ખૂણો અને તેનાથી પણ મોટો ખૂણો બનાવે છે જુઓ આ નાનો ખૂણો છે આ મોટો ખૂણો છે આ મોટો ખૂણો છે આ નાનો છે ને

ચાર અલગ અલગ ખૂણાના ચાર રંગથી દર્શાવેલા છે જે તમે બીજા ખૂણા શોધી શકશો તો લાલ રંગથી દર્શાવો અને ખૂણાઓને સમાન હોય તો તેના લાલ રંગ દર્શાવો બીજા રંગ માટે પણ આવો કરો તો જો સરખા સરખા હોય ત્યાં તમે લાલ રંગ કરી શકો છો ચાલો તમે એ કે બે તમે બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલાક અલગ અલગ આકાર બનાવવાનો પ્રયત્ન કરો જુઓ અહીંથી ખૂણા બદલાય ખૂણા બદલીએ તો આને આપણે આ દિવાસળીને અહીંયા કરીએ આ દિવાસળીને અહીંયા કરીએ ચાલો આકાર બદલાઈ ગયો હજુ પણ ત્રાસી રાખીને કરીએ તો બીજો આકાર પણ થઈ જાય આ રીતે થઈ જાય ને તો ખૂણા બદલી બદલીને આના પણ અલગ અલગ આકારો બદલી શકાય દિવાસળી અલગ ઉચકીને મૂકો એટલે આકાર બદલાઈ જાય આ સરસ મજાનો કોયડો છે માછલી ને દિવાસળી છ દિવાસની ની મદદથી આઠ ત્રિકોણ બનાવવા પ્રયત્ન કરો એક પછી આઠ દિવાસળી ની મદદથી દર્શાવેલ માછલી બનાવો આ આઠ ની હવે ત્રણ દિવાસળી ને ઉઠાવો તેને ફરી રીતે ગોઠવો જો માછલી તેની વિરુદ્ધ દિશામાં દેખાય જો અને આ ત્રણ દિવાસળી ઉચકવાની ને માછલી બીજી બાજુ થઈ જાય તે રીતે તો આ ઉકેલ તમે કરો અને ઉકેલ ના મળે તો પાના નંબર ઓગણત્રીસ પર આપેલો છે તેની મદદ થી તમે કાઢો અને પ્રવૃત્તિ કરો ચાલો હવે ખૂણાઓ તપાસવાનું સાધન ચાલો આપણે બનાવી આપણે સમા સમ સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ તે બનાવીએ છીએ જો ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન હવે તપો ખૂણાને તપાસવાનું સાધન બનાવીએ તો ખ્યાલ આવે કે માપના ખૂણા છે કે અલગ છે તમારી કંપાસ પેટીમાં રહેલા દ્વિભાજક દ્વારા ખૂણો તપાસી શકાય છે જો આ આને દ્વિભાજક કહેવામાં આવે છે જો કાર્ડબોર્ડની સીટમાંથી બે પટ્ટીઓ કાપો તેને ડ્રોઈંગ પિન

તમે ચોક્કસ કહી શકશો કે આ બધા કાર્ડ છે જો અહીંથી આપણે એલ ની જેમ આ એલ બન્યો આ બીજો ખૂણો એલ બન્યો છે બને કે નહીં આ એમ તો આ કાર્ડ કહેવાય શું કહેવાય કાર્ડ ખૂણા જો એલ આકારના બને તે કાર્ડ ખૂણા અને કાર્ડ ખૂણા મોટો આ રીતે હોય તે કાર્ડ ખૂણા આ મોટો કહેવાય અને કાર્ડ ખૂણા આ ખૂણો આવી રીતે બને કાટ ખૂણાથી નાનો આ છે તે કાટ થી નાનો ખૂણા મોટા ને એલાકાર એ કાટ ખૂણો કેવાય શું કેવાય કાટ ખૂણો ખ્યાલ આવ્યો બાળ દોસ્તો ચાલો તો હવે આગળનો આપણે ભાગ બે માં આગળ વિડીયો જોઈશું અને સદાય પણ તમને કરાવીશ લાઈક શેર સબસ્ક્રાઈબ ધન્યવાદ બાળદ